आनन्दाम्भो दिः स्मितरुचिरपूर्णेन्दुवदन प्रफुल्लम्बो जन्मच्छदसदृश शोभाक्षियुगल कृपापारा वार सुखदो महाश्रेयो मूर्ति जयति सहि नारायनमुनि वर्निवेशरमणीयदर्शनम् मन्दहासरुचिरान्बुजं पूजितं सुरनरोतमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये ॐ अवतारिणी श्रीस्वामिनारायणाय नमो नमः ॐ श्रीहरिकृष्णाय नमो नमः ઓમ શ્રી 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 પૂર્ણ સ્વામિનારાયણ ભગવાનની હરિકૃષ્ણ મહારાજની મહારાજની બધા ભક્તોને એથી જય સ્વામિનારાયણ નારાયણ સદગુરુ આધાર સ્વામી શ્રી હરિચરિત્રણ સાગર ગ્રંથની અંદર પૂર ત્રીજું અને તરંગ અઠયાવીસની સ્વામીએ ગઈકાલ પૂર્ણાહુતિ કરી સદગુરુ મુક્તાનંદ સ્વામી ઉત્તમ રાજાને આ કથા સંભળાવે છે ભગવાન શ્રીહરીના ચરિત્રો ભગવાન શ્રીહરિની લીલા મહારાજ વિચરણ કરતા કરતા ભક્તોને સુખ આપતા માનવદર ગામમાં આવ્યા છે જે માનવદર ગામની અંદર બુલેખા બાંટવાનો રાજા એ ત્યાં આવ્યો છે મહારાજના ઐશ્વર્ય જોયા મહારાજનો પ્રતાપ જોયો સમાધિ જે મહારાજ કરાવતા એ બધું જોયું ભગવાન શ્રી હરિની જે ધર્મ સ્થાપવાની રીત જોઈ ત્યારે એક બુલેખા મુસ્લિમ રાજા છે પણ એના જીવમાંથી હા પડી ગઈ કે આકાશને બાંધવા સહેલા છે આકાશના બે છેડાઓ છે એ છેડાઓને ગોતવાને બાંધવા સહેલા છે સમુદ્રની ની પાડો બાંધવી સહેલી છે પણ આવી રીતે ધર્મની સ્થાપના કરવી એ તો બહુ અઘરું છે ભગવાનના ચરણોમાં પ્રાર્થના કરે છે એ ગઈકાલે તરંગ અઠ્યાવીસ પૂર્ણ થયું હતું આગળ પૂર ત્રીજું તરંગ ઓગણત્રીસ આધારંદ સ્વામી લખે છે મુક્તાનંદ સ્વામી ઉત્તમ રાજાને કથા સંભળાવે છે विविध भात के बसन जो सोनेरी मोती सबे भूप होत जोई जड़ित जडित मोती सबे भूप होत जोई दंग छी मोती की कर ग्रही करग्रही मोके उरहार तोरा मोती के सिर पर टोपी जि त उदार तोरा मोती के सिर पर टोपी जि त उर શ્રીહરિએ વિવિધ પ્રકારના સોનેરી વસ્ત્ર આખા શરીર ઉપર પહેર્યા સોનેરી વસ્ત્રો સોનાના તાર બધા આભૂષણ મોતીથી જડેલા પહેર્યા તે જોઈને રાજાઓ પણ વિસ્મિત થતા મોતીથી ભરેલી છડી હાથમાં લીધી છાતી ઉપર મોતીના હાર પહેર્યા માથે જડિત શ્રેષ્ઠ ટોપી પહેરી આવી અપાર શોભાને ધારણ કરીને શ્રી ઘનશ્યામ હિંડોળે બેઠા મોતીના હાર હાથમાં પાછી મોતીની છડી સોનેરી આભૂષણો એ મહારાજ પર બેઠા છે નિષ્કામી ભક્તો રાત દિવસ સેવામાં રહેતા લખે છે મહારાજ હિંડોળે બેઠા ને નિષ્કામી ભક્તો ભગવાનની સેવામાં રાત દિવસ રહેતા ભગવાન શ્રીહરિને સૌથી વાલું વ્રત હોય સૌથી વાલું વ્રત શ્રીજી મહારાજનું એમ કહી શકાય કે આ પૃથ્વી ઉપર પ્રાગટ્ય થયા નિમિત્તની અંદર જેમ આત્યંતિક કલ્યાણ શ્રીજી મહારાજના પ્રાગટ્ય થવા પાછળનું એક કારણ છે કે મહારાજ પ્રગટ આત્યંતિક કલ્યાણ દેવા થયા જેને ગઈકાલની કથામાં આપણે સાંભળ્યું કે ધર્મની સ્થાપના કરવી એ સૌથી કઠણ છે તો ધર્મનું જેમ કર્મનું મૂળ જો ધર્મ હોય તો મોક્ષની પ્રાપ્તિ થાય એમ ધર્મનું પણ કોઈ મૂળ છે મૂળ જે ધર્મનું છે એ ધર્મનું મૂળ કહેતા ધર્મનો કોઈ બેસ છે શ્રીજી મહારાજ કે ધર્મ સંબંધી સાધનમાં એક એવું કયું સાધન છે જે સાધન રાખે તો બધું જ બધો ધર્મ એમાં આવી ગયો ભક્તિ સંબંધી સાધનમાં એક એવું કયું છે અને ધર્મ સંબંધી સાધનમાં આવું કયું છે વચનામૃતમાં મહારાજે લોયાના વચનાવૃતમાં પ્રશ્ન પૂછ્યો અને મહારાજે સ્વયં એનો ઉત્તર કર્યો કે ધર્મ સંબંધી સાધનમાં તો નિષ્કામ ધર્મ જો રહ્યો તો તમામ ધર્મ આવી ગયો એક નિષ્કામી વર્તમાન મહારાજે મધ્યના તેત્રીસમાં વચનામૃતમાં કીધું નિષ્કામી વર્તમાનનું વચનામૃત મહારાજ કે અમે જે દિવસથી પ્રગટ થયા છો અને તમે બધાય અમારી ભેગા રહ્યા છો તો હું તમને એક પ્રશ્ન પૂછું છું કે તમે મને એ કહો કે તમે આ સત્સંગની અંદર કેવી રીતે તમારું કલ્યાણ માન્યું છે અને અમે પ્રગટ થયા તે દિવસથી જે વાતો કરીએ છીએ તમે અમારા યોગમાં આવ્યા ને અમે તમને જે કહીએ છે એમાં તમે કઈ રીતે કલ્યાણ માન્યું છે અને કઈ વાત અમારી જેમ મનકાની અંદરથી દોરો પસાર થાય એમ કઈ વાત સોસરી ચાલી જાય છે પછી મહારાજે પોતાનું થોડું અંગ કીધું બધાને કીધું બોલો બધા ત્યારે કોઈ આ કીધું કોઈ બીજું કીધું કોઈ ત્રીજું કીધું આમ બધા કીધું અલગ અલગ કોઈ આત્મનિષ્ઠાનું કીધું કોઈ ભક્તિનું કીધું પણ શ્રીજી મહારાજે જે ધારી રાખ્યું હતું એ કોઈ ના કીધું અને ત્યારે મહારાજ બોલ્યા મધ્યના તેત્રીસ માં અહીં આવ્યું ને એટલે કે નિષ્કામી ભક્તો રાત દિવસ ભગવાનની સેવામાં રહેતા એ મહારાજને શા માટે અહીં નિષ્કામી ટાઇટલ કેમ લાગ્યું ભગવાનના ભક્તોની આગળ કારણ કે મહારાજની નજીકમાં રેવા વાળા બ્રહ્મચારી બ્રહ્મચાર્યાદક સંપૂર્ણ એ ભક્તો સંપૂર્ણ નિષ્કામી જે ભક્તો હતા એની જ સેવા મહારાજને ગમતી મહારાજના શબ્દો જે વચનામૃતમાં છે મહારાજે કીધું પ્રથમ અમે અમારા અંગની વાત કહીએ પછી તમે સર્વે પોતપોતાનો જે રીતે મોક્ષ માન્યો હોય કે અમે આવી રીતે વર્તશું તો આ લોકમાં ને પરલોકમાં ભગવાન અમારી ઉપર રાજી રહેશે આવું માન્યું હોય તે કેજો એમ કહીને મહારાજે પોતાનું અંગ બધું કીધું પછી બધાને કીધું મહારાજે ત્યાં અંગમાં એટલું કીધું અમારે તો અખંડ ભગવાનના સ્વરૂપનું ચિંતવન છે ભગવાનના ભક્તમાંથી અમને ક્યારેય પ્રીતિ તૂટી નથી અને અમે ક્યારે એમાંથી ડગી એવા નથી આવી બધી મહારાજે પોતાના અંગની વાત કરી પછી મહારાજે જ્યારે સંતો ભક્તોને કીધું ત્યારે કોઈ કે ભગવાન વિના વૈરાગ્યનું કહ્યું કોઈ કે આત્મનિષ્ઠાનું કહ્યું કોઈએ ભગવાનની વિશે પ્રીતિનું કહ્યું કોઈએ ધર્મમાં રહેવાનું કહ્યું એવી રીતે બહુ પ્રકારે કહ્યું પણ શ્રીજી મહારાજે મનમાં જે ધારી રાખ્યું હતું એ કોઈએ ન કહ્યું અને ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા એક નિષ્કામી વર્તમાન દ્રઢ હોય તેને આ લોકમાં અને પરલોકમાં કોઈ ઠેકાને ભગવાનથી છેટું રહે નહીં અમારે પણ તે ઉપરથી કોઈ દિવસ હેત ઓછું થાય નહીં અમે અહીંયા ટક્યા છીએ તે અહીંના હરિભક્તને અતિ નિષ્કામી વર્તમાનનો દ્રળાવ દેખીને ટક્યા છીએ અને જેને નિષ્કામી વર્તમાન દ્રઢ હોય તે થકી અમે હજાર ગાવ છેટે જઈએ તો પણ તેની પાસે જ છીએ અને જેને નિષ્કામી વર્તમાનમાં કાચપ છે તે જો અમારી પાસે રહે છે તો પણ તે લાખ ગાવ છેટે છે અને અમને નિષ્કામી ભક્ત હોય તેના જ હાથની કરી સેવા ગમે છે માટે આ મૂળજી બ્રહ્મચારી છે તે અતિશય દ્રઢ નિષ્કામી છે તો અમને એની કરેલી સેવા અતિશય ગમે છે અને બીજો કોઈ સેવા ચાકરી કરે તો એ ગમતી નથી શા માટે મૂળજી બ્રહ્મચારીની સેવા ગમે છે અતિશય નિષ્કામી છે અહીં વાત એ આવી કે નિષ્કામી ભક્તો રાત દિવસ મહારાજ ની સેવામાં રહેતા કેતા આપણે ભલે સાધન દશામાં હોઈએ ભલે આપણે સિદ્ધ નથી થઈ ગયા ભલે આપણને નિષ્કામી વર્તમાનની પાકી દ્રઢતા ન થઈ ગઈ હોય કારણ કે આપણે સાધન દશામાં છીએ પરંતુ ભગવાનના ભક્તોને મહારાજની બાંધેલી મર્યાદાઓ એની સંપૂર્ણ ખબર હોવી જોઈએ એ મર્યાદાઓની અંદર આપણે હોઈએ તો જ મહારાજ આપણી સેવાને અંગીકાર કરે આંખ જો આપણી ખરાબ જગ્યાએ જાય છે અને ખોટું જોવાની આંખને આદત છે કાનને ખરાબ સાંભળવાની આદત છે તો આપણું નિષ્કામી વર્તમાન એની અંદર ખોટ કહેવાય અને એ જો ખોટ હોય તો તમે લાખ પ્રકારના મેવાને મીઠાઈ ભગવાનને ધરાવો તો પણ ભગવાન જમતા નથી ભગવાન એ સેવાને અંગીકાર કરતા નથી હા સાધક છે ભૂલ થાય ભૂલની માફી છે

કે સભામાં જ્યારે કોઈ સ્ત્રી અથવા પુરુષને જોવામાં ફેર પડે મહારાજ કે અમને અમને ખબર ખબર પડ્યા વિના રહેતી જ જ નથી પડી જાય છે છે કે આ આ અમારો પણ આને નજરમાં ફેર પડે છે કોઈ સ્ત્રી ભક્ત હોય તોય મહારાજ કે અમને ખબર પડે છે કે આને નજરમાં ફેર પડે છે અને મહારાજ કે અમે જ્યારે એવું જોઈએ છે અથવા તો મહારાજ કે કોઈથી એવું થયું હોય અને અમે અમારા મોટા મોટા સંતોને ભક્તોને અમે સાંખ્યોગી બાઈઓ જે મોટી છે ને કહી રાખ્યું છે કે આ સત્સંગની અંદર કોઈને કદાચ આ નિષ્કામી વર્તમાનમાં ફેર પડે ને તો અમને તો સંભળાવતા જ નહીં બાકી મહારાજ કે જેમ વાંજીઓ છે ને અને વાંજિયાને ઘેર દીકરો આવે હાઈટ વર્ષે મરી જાય એને કેવો દુઃખ થાય મહારાજ કે અમને એટલો દુઃખ થાય છે સત્સંગની અંદર કોઈને જ્યારે નિષ્કામી વર્તમાનમાં ફેર પડે અલગ અલગ પ્રકારથી છે નિષ્કામી વર્તમાનમાં ફેર અલગ અલગ પ્રકારથી છે ઘણી બધી રીતે પડે આંખથી પડે કાનથી પડે જીભથી પડે ત્વચાથી પડે અમે સાધુ છીએ એ જો વષ્ટાંગ બ્રહ્મચર્ય સ્ત્રી સંબંધી કોઈ પણ વાતચીત કોઈ પણ રીતે થાય એટલે અમારું નિષ્કામી વર્તમાન ગયું તમારે આશ્રમમાં તમારા પરનેલા તમે જે સ્ત્રી પુરુષ એ સિવાય તમારી વૃત્તિ ગમે ત્યાં ગઈ એટલે તમારું નિષ્કામી વર્તમાન ગયું એ ક્યારે ન જાય કે જ્યારે આપણે ભગવાનમાં વૃત્તિ રાખીએ ભગવાનના આદેશથી જીવીએ તો જ થાય મહારાજ કે અમને એટલું થાય છે કે કે દીકરો આવે ને મરી જાય મહારાજ આ સત્સંગને મૂકીને જતા રહીએ આવું થઈ જાય છે પણ તોય ટક્યા છીએ આ ગઠપુરવાસી નું નિષ્કામી વર્તમાન જોઈને માટે ભગવાનને બહુ વાલું વર્તમાન છે આ તો વાત આવી કે નિષ્કામી ભક્તો રાત દિવસ સેવામાં રહેતા એની ઉપરથી આપણા આત્માના કલ્યાણ અર્થે તો ઠીક છે પણ મહારાજને રાજી કરવા માટે મહારાજને આપણી જોડે રહેવું ગમે મહારાજને આપણી પાસે બેસવું ગમે એના માટે કમસે કમ કેટલું કરવાનું છે આપણે મહારાજની જે આજ્ઞા છે એટલું મહારાજ આપણને નથી કહેતા તમે આમાં મોટા બ્રહ્મચર્યની મૂર્તિ થઈ જાઓ એ તો ભગવાનની કૃપાથી થવાય પણ જે આપણી બોર્ડરો છે ન્યૂઝપેપરો હોય જે તે ફોટા જોવા ટીવી ચાલુ કરી દીધું અને ગમે તે આપણે જોઈ શકીએ ગમે તે આપણે સાંભળી શકીએ એ તો બહુ ખરાબ કહેવાય અતિ ખરાબ કહેવાય ભગવાનના ભગત હોય અને ગમે એટલા સ્ત્રી ભક્તો દસ બેઠા છે અને એની વચ્ચે જઈને ગમે એટલી વાતો ગમે એટલો ટાઈમ કરીને બેહીને એકલો કરી શકે એ બહુ ખોટું કહેવાય કે કોઈ સ્ત્રી ભક્ત છે અને પુરુષો દસ છે ને એની વચ્ચે જઈ અને જાહેરની અંદર કે એકાંતની અંદર એ વાતો જેમ તેમ કરી શકે એ બહુ ખોટું ને બહુ ખરાબ કહેવાય શ્રીજી મહારાજને બિલકુલ ગમતી રીત રીત નથી આપણી બહુ મર્યાદાવાળી સમાજ ભલે દુનિયા ગમે એટલી આગળ પહોંચેલી છે એ સ્વામીનારાયણની નથી એ ગમે એટલી આગળ જશે એને સ્વામિયણને લેવા દેવા નથી એટલે ચિંતા નથી પણ આપણે તો મહારાજના છીએ આપણને આપણી બોર્ડર લાઈનો ખબર જ હોવી જોઈએ આપણી આ બોર્ડર છે આ વાતના મિસે કરીને એટલા માટે ટકોર કરું છું કે ક્યારેય પણ નિષ્કામી વર્તમાનની દિવાલ ન તૂટે બહુ જરૂરી છે તમામનો પાયો આ જ છે જે દિવસે નિષ્કામી વર્તમાનની દિવાલો તૂટી ગઈ એ ચાહે ત્યાગીની હશે કે ચાહે ગ્રહસ્થની હશે જે દિવસે તૂટી ગઈ એ ત્યાગીને ગ્રહસ્થ પાયમાલ થઈ જશે એ ત્યાગી અને ગ્રહસ્થના આધારે ઊભેલા સત્સંગના સમુદાયો પણ પાયમાલ થઈ જશે કશું જ નહીં રહે એની પાસે કારણ કે ભગવાન ત્યાં રહી જ ના શકે અને ભગવાન રહી ના શકે ત્યારે જીવના કલ્યાણ કેમ થાય માટે બહુ જાળવવું તમે જે નિત્ય કથા સાંભળવા વાળા છો નિત્ય લોયા ધામ સાથે જોડાયેલા છો નિત્ય આ મંદિરમાં આવવા વાળા છો વર્ષે આ મંદિરની અંદર તમારે તમારો દાન આપવાનું કે થાળ લખાવાની સેવા કરવા વાળા છો પાંચ રૂપિયાની સેવા કરો છો અરે પાંચ રૂપિયાની નથી કરતા પણ ફક્ત લોયા ધામમાં સારી પ્રવૃત્તિ થાય છે એટલી ભાવના રાખવા વાળા પણ છો તો એટલું ચોક્કસ રાખજો આંખ કાન જીભ ત્વચા એને બને એટલી ભગવાન શ્રીહરિમાં વર્તાવજો એવું જો આપણે વર્તાવશું મહારાજના નહીં તો મહારાજ લાખો ગાઉવું મહારાજને નિષ્કામી ભક્તો રાત દિવસ સેવામાં રહેતા મહારાજને ગમતા બધી સભાની ચારે કોર પાંચ પંક્તિ વાળી દીપ માળા કરી દિવાળીનો સમય છે ને પાંચ પંક્તિ વાળી દીપમાળા કરી તેમાં ચાર દિશામાં ઊંચા ચાર દરવાજા કર્યા જ્યારે સંધ્યા સમય થયો ત્યારે અસંખ્ય દીવા પ્રગટાવ્યા છત્રીસ પ્રકારના વાજિંત્ર વાગવા લાગ્યા અપાર ગાન અને તાન પણ થવા લાગ્યા પૂરવ રાગના ગીતની સાથે તાન મેળવીને અને ચોગડિયા વાગવા લાગ્યા જે જે સમય થતો તેના જાણકાર કલાકારો સમય સાથે તાનને મેળવતા આ બધું રાગ રાગીનીનો વિષય છે અને મારી બોર્ડર બસ રાગ બોલું ત્યાં પૂરી થઈ જાય રાગીની નહીં એટલે મારો ત્યાં આગળ બોર્ડર પૂરી પૂરી થઈ ગઈ કારણ કે હું સારે ગામ પધ નિશા નથી શીખેલો એક જ વાર આટલી પ્રેક્ટિસ કરી હતી ગુરુજી ના આજ્ઞાથી સારે ગામ પધ નિશા સાની ધપ મગર એસા આટલું જ છે બસ એ બોર્ડર થી આગળ ગયા નથી પછી જેટલું થયું એ ભગવાનને મોટાનું છે પણ સમય પ્રમાણે રાગ ગાવાના હોય છે સમય પ્રમાણે સવારની અંદર ભૈરવી ભૈરવ રાગ ગવાય આ તો સાંભળેલું કહું છું તમને એમ કે ક્યાંથી પણ હવે રોજ આપણા પૂજ્ય શ્રીજી સ્વામી રહેવાનું થાય તો બધું ના આવે પણ થોડુંક તો ખબર પડે ને એમ દરેક રાગના સમય હોય છે અને એ સમયે રાગ ગવાતા હોય હવે સમય વિનાનો રાગ આપણે તો ગમે ત્યારે ગમે તે ગઈએ પોઢની જોદા ભરવાડ જેવું થાય હવાર પડે ત્યારે કે પોઢે પ્રભુ સકલ મુનિ કે કારણ કે એને ખબર જ નથી ક્યારે ગવાય ઘણી વખત હવાર પડે ને ચાર વાગે પ્રભાતિયા ગાવાના હોય ત્યારે તારે માથે નગારા વાગે મોત ના રે ચાર વાગે ગવાય ક્યાં ટાઈમે ગાવાનું એ તારે નગા તારે માથે નગાર વાગે મોત ના ચાર વાગે નથી ગાવાનું કીર્તન ચાર વાગે પ્રભાતિયા હોય મહારાજને જગાડવા માટે હા સંતો ઊંઘતા હોય સંતો નહીં જગાડવા પડે કચ્છના મંદિરોમાં છે ને બાપાઓ હવાર એક વાગે જાય એટલે એ મોડા ઉઠવાના હોય બાપાઓ આઠ વાગે જાય એ વહેલા ઉઠવાના હોય હવે સાધુ એક ના એક એના તો બાપાઓ જોડે બેહવાનું જુવાન્યા જોડે બેહવાનું જુવાન્યા રાતે બાર એક વાગે સુધી ના છોડે અને બાપાઓ હવાર હાડા થી ના છોડે એટલે વેલામ વેલા સાધુ વિદાય થઈ જાય તે બાપા આવે ને એટલે સંતો તો હવે સ્વાભાવિક છે દેહ તો દેહ છે એક વાગે હુતા હોય તો હાડા ત્રણ વાગે તો ના જ આંખ ખુલી જાય ને બાપા તો આવી જાય માળા લઈને સ્વામિનારાયણ સોમનારાયણ સ્વામિનારાયણ સ્વામી રાત રહે પાછલી ચાર ગટી કાતએ સંતને સયન તજી ભજન કરવું આવું થાય પછી એ બરાબર યોગ્ય ટાઈમ કહેવાય પણ એમાં ટાઈમ જાળવવો પડે જોવું જોઈએ કે આ રાત્રે કેટલા વાગે હોતા છે જોવું જોઈએ પણ કહેવાનો અર્થ એ છે કે સમય પ્રમાણે રાગ ગાય તો એ શોભે મહારાજ વખતે સંતો રાગના જાણકાર હતા એ પ્રમાણે સમય જોઈ અલગ અલગ સમયે રાગ ગાતા ઠીક રીતે આલાપ કરીને રાગ ગવાતા સરસ રીતે આલાપ થતો ને રાગ ગવાતા સમયે પ્રસંગો ચિત એવા રાગ ગવાય તેનું સુખ આવે દિવાળી હોય તો દિવાળી જેવું પછી રાગ જોઈએ ને દીપ પ્રગટાવાના હોય તો આમ તમારે દીપ પ્રગટાવાતા હોય ને એવા ગીત ગવાતા હોય તો લાગે કે દીવો પ્રગટે છે નહીં તો દીવો પ્રગટતો હોય ને આપણે ગાવા બેહીએ તો ઓલવા તો એવું લાગે કે દીવા ઓલવવાની પ્રક્રિયા ચાલતી હશે એવું થાય ને એટલે સમય જોઈને હવે આપણે બધાને નચાવવા હોય મોજમાં લાવીને તો પછી પ્રભુમાં પાગલ બનો શ્રીજી સ્વામીનું મૂકવું પડે સમજાય ને પછી એની અંદર ક્લાસિકલ મૂકી દો મેરે તો તું બાલ બાલું તો હું કરતા લઈને નચાય એમાં તો પછી ધબધબાટી વાળું જોઈએ અને ભગવાનની મૂર્તિનું ધ્યાન કરવું હોય ને ભગવાનની મૂર્તિનું ધ્યાન કરવું હોય તો પછી શાંત રસ વાળું કીર્તન જોઈએ શાંત ભાવ વાળું જોઈએ મૂર્તિનું વર્ણન વાળું જોઈએ એટલે નાચવું છે ધ્યાન કરવું છે મૂર્તિમાં જવું છે લીલા ચરિત્ર હંભારવા છે ક્યુ કરવું છે એ પ્રમાણે ગવાય એટલે એવું છે કોઈ મોટા પુરુષની પૂજામાં કીર્તન ગાવા ગયા હોય આપણે ગુરુજી જેવા મોટા પુરુષ હોય એની પૂજામાં ગાવા ગયા હોય કે પૂજામાં બહેન કીર્તન ગાવું છે તો કેવા કીર્તન ગાવાના મૂર્તિના એમના પસંદગીના પદો હોય એવા કીર્તનો ગાવાના પણ ત્યારે જો તારે માથે નગારવા કે મોત ના ગાવા જાય તો એ યોગ્ય ના કહેવાય રાગ બધુંય સરસ એ આવડતું હોય તો પણ સમય જોઈને પરિસ્થિતિ જોઈને એ પ્રમાણે ગાવું જોઈએ સંતો એ રીતે ગાતા આલાપ વિના રાગ લાગતા આલાપ ના થાય તો રાગ ફીકો લાગે બસ આટલી જ જ આ એક લાઈન ઉપર જો શ્રીજી સ્વામી કથા કરતા હોત તો બે કલાક કથા કરત કારણ કે આલાપ શું કહેવાય લય શું કહેવાય તાલ શું કહેવાય તાન શું કહેવાય પૂરવ રાગ શું કહેવાય મારી બલ્લાજાને કોને ખબર પણ એટલી આપણને ખબર છે કે ગાવાનું જેને આવડતું હોય એ ગાય તો લાગે સરસ તરાના ગાય આપણે તો એને કદાચ કેવો છે કેવું હોય તોય નથી કહેવાય એવું વાવડવો જોઈએ ને થોડો કહી પણ ગાય છે ને આ કરે ને એ બધું આલાપ ને તરાના ને બધું નો વિધિ છે આ પણ સંતો આ બધું ગાતા સમય પ્રમાણે ને એટલું સરસ એના કોઈક સ્વર ઊંચો હોય કોઈ મધ્યમ હોય કોઈ મંદ હોય આ શીખે સંગીત એટલે એવું હોય આપણને કેમ ખબર પડે લઈ ક્યાં આવે એક કીર્તન ગાયું તો ઓલા હિતેશભાઈ સાહેબ આવે આવીને કે સ્વામી સરસ તમે આ રાગમાં ગાયું એમને એક રાગ કીધો કે આ રાગ છે મેં કહ્યું રાગને કોને ખબર છે આ તો સાંભળતો હોય કે આ રીતે ગાય છે આપણે ગાવા માંડો કના તમે ગાયું છે ઉપર આવ્યા હવારમાં ગુરુજી અહીં પૂજા કરતા હતા ને તે દિ અહીં પાંચ મેં હવારમાં ગાય ને ઉપર આવી ગયા ઉપર આવીને ત્રણ રાગના નામ કીધા કે આ રાગ સરસ ગાયો આ રાગ સરસ ગાયો આ રાગ સરસ ગાયો મને અત્યારે યાદે નથી ક્યો રાગ કીધો એ પણ કોને ખબર કે ક્યો રાગ ગાયો પણ આપણે સાંભળ્યું કે આમ ગવાય છે એમ ગવાય એટલે રાગ એવો છે આલાપ વિના રાગ ફિક્કા લાગતા અરે અમારા ભગતો એવા હોશિયાર થઈ ગયા અત્યારે તો અમારા અજીત ભગત ગાય નમો મુક્તાનંદ આખો રાગ બદલી નાખે બોલો એ સંગીતવાળા સિવાય ના આવડે કોઈને સંગીત શીખેલો હોય એને જ આવડે એક રાગમાંથી બીજો રાગ જે કરવો બહુ અઘરી વસ્તુ છે પણ જેને સંગીતનું થોડું જ્ઞાન થઈ જાય એ કંઈ શીખ્યા નથી પણ જ્ઞાન થઈ ગયું રોજ શ્રીજી સ્વામી આર રહીએ એટલે થોડો પવન આવ્યા કરે ને એમાંથી તો જ્ઞાન થઈ ગયું છે હવે એ આખો રાગ બદલી નાખ્યો સાધ્યો અષ્ટાંગ જેની થોડું તો આવડી જાય અને સંતો આવું ગાતા દીપમાળાઓ મધ્ય વિચિત્ર પ્રકારની હાંડીઓ બાંધી હતી તે ઝગમગ ઝગમગ જડી રહ્યું હતું તેમાં શ્રીહરીએ પહેરેલા વસ્ત્ર બહુ ચમકતા એક તો આ દીવાઓ થયા સોનેરી વસ્ત્રો મહારાજે પહેરેલા મોતીના હાર પહેરેલા મોતીની છડી હાથમાં જગમગમતી હરી કે બાસાના તિન મેં બહુ ચલ કે જાયા જાયા ધોની એક તારા જાયા જાયા ધોની एक तारा स्वामी नारायण करत उचारा, स्वामी नारायण करत उचारा जगमग जगमग मग ज्योती जलके जगमग जगमग ते झळकी रुत એમાં શ્રીહરિએ પહેરેલા વસ્ત્રો બહુ ચમકતા જય ધ્વનિની સાથે એક ધારો સ્વામિનારાયણ સ્વામિનારાયણ આવો ઉચ્ચાર ચાલુ થતો રહ્યો દીવાઓ પ્રગટ્યા ને ત્યારે એક બાજુ પર સ્વામિનારાયણ 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 થતું સ્વામિનારાયણ આવો શબ્દ આકાશમાં છાઈ ગયો બધું જ આકાશ તેનાથી ભરાઈ ગયું તે શબ્દ સાંભળીને બધા દેવો વિમાનમાં બેસીને આવ્યા આ કેવી ધૂન થતી હશે કેવી ધૂન થતી હશે આપણે તો મહામંત્ર ની ધૂન થતી હોય ને તો બધાને કેવું પડે બોલો તાળી પાડો અરે ભાઈ ઊંઘી ગયા છો બોલજો તાળી પાડજો વચ્ચે પાછું કેવું પડે અરે અરે ત્યારે થોડોક જીવ ડોલે અને એમાં અમેરિકાવાળા તો ખબર નહીં કેવી એ કઈ રીતે જન્મ્યા બધું બહુ સારું અમેરિકાનું બધું બહુ સારું સિસ્ટમ સારી કોઈને માન નહીં કોઈનું નામ ના બોલાય તો ચિંતા નહીં કોઈએ ડોલર લાખ ડોલર આપે ને કોઈએ બે હજાર ડોલર આપે એક જ પંક્તિમાં જમવાનું ને એ ખરખું કાંઈ નહીં એ બધું બહુ સરસ પણ અમેરિકાની એક વસ્તુ બહુ ફીકી છે એ વસ્તુ છે ધૂન ભજન એ બહુ ફીકું ફેંકવું એટલે કેવું કે જે જોર ભારતની અંદર જોયું છે ને હજુ મેં અમેરિકામાં નથી જોયું ઘણી વખત તમને કથામાં તમારા બહુ વખાણ સાંભળાય ને પણ હું તમને આજ કહું કે જે મેં ભારતમાં જોર જોયું છે ને ધૂન કરવાનું ને એ એ જોર હજુ મને અમેરિકામાં નથી દેખાયું હા જોર્જિયામાં હજુ છે પણ એ ન્યૂજર્સીમાં તો નથી જ દેખાયું અને બીજે બહુ નથી દેખાતું કદાચ અને હશે તો કદાચ હું ભૂલી ગયો હોઈશ માફ કરજો કારણ કે મારું ભૂલકનું ખાતું છે પણ ધૂન કરવામાં કાચા ચોક્કસ છે ખબર પડી જાય ને મોઢું આમ એટલું ધીરે રહીને આમ કદાચ બોલતા હોય ને તો હોઠ જ આમ હલાવે કે જાણે ડિસ્ટર્બ ના થાય કાન ડિસ્ટર્બ ના થવું જોઈએ મારો જ કાન ડિસ્ટર્બ ના થાય એમ પોતાનો ના થાય એવી રીતે બોલતા હશે અને અમુક એવા હોય કે જીવમાં જ ભજન હોઠથી શા માટે જીવમાં જ ભજન જીવ તો આત્મા જીવ છે અંદર જીવમાં જ ભજન લે મહારાજે કીધું અમે પાડીને પાડીને હાથની સ્વરે કરીને ધૂન કરીએ છીએ નારાયણ સરખા થઈ જવાતું હોત તો હાથના આંગળા ફાટી જાય એવી તાળીઓ પાડીને ધૂન શા માટે બોલીએ જ્યારે ધૂન બોલીએ ત્યારે તાળી પાડીએ ધૂન બોલીએ ત્યારે તો કરતાલ વગાડીએ કરતાલ વગાડીએ તો તાલમાં વગાડીએ તાલ વિનાની કરતાલ એ બહુ અઘરી એ ખરી ભગત મને કે સ્વામી આ અમારે ક્યાં શનિવારની સભા હોય સંતો કે બધાને કરતાલ દઈ દો બધાને કરતાલ દઈ દીધી હોય અને પછી સ્વામી કીર્તન બોલાવતા હોય ને અગત્યનો પોઈન્ટ હોય ને તો અમુકને કરતાલ આવડે નહીં પછી એ તાલ ચૂકીને આડી એવડી જે બાજુ આવે એ બાજુ વગાડે એટલે થાય હું કે સ્વામી ઘણી વખત સંકલ્પ જે થાય આખી કથામાં ઊભો થઈને બાજુવાળા ભગતને પાછળ વાળા ભગતને ડનવટ કરીને કોક કરતા મૂકી દે આવું કીધું આ ભગત હજુ હમણાં ચાર દી પહેલા કીધું મેં વાત સાચી છે હંમેશા કરતાલ વગાડો તો પણ આ બધી સેન્સ છે એક પ્રકારની જેને કરતાલ વગાડતા આવડતું એને જોઈ લેવાના કે આ કેમ કરતાલ વગાડે છે તાળી પાડવાની હોય ને તોય જોવું પડે આ બધું શીખવું પડે તાળી પાડવાની હોય તો સ્વામિનારાયણ મહામંત્ર ની ધૂન બોલાય છે માની લો હવે તાળી પાડતી હોય તો પેલો ધોબી ઘાટે આમ જાને કપડાં ધોવાતા હોય એક કપડા ઉપર વેલો પાયો પડે બીજા પર ફરી પડે ત્રીજો તીજો ત્રીજો એમ ના થવું જોઈએ તાળી પડે એટલે જે મુખ્ય ગવડાવાવાળા છે એની તાળી કેમ પડે છે કે સંતો હોય તો સંતોની તાળી કેમ પડે છે એની ભેગા જ આપણી તાળી પડવી જોઈએ અને આપણી તાળી જો આડી એવડી પડે એવી હોય તો થોડી ધીરી કરી દેવાની એટલે ઓલા તાલમાં મિક્સ થઈ જાય પાડવી એ કામ છે શીખવું પડે એની ટ્રેનિંગ છે ધૂન બોલવી એ ઊંચા સ્વરે કરીને બોલવી એ કામ છે અમેરિકાની અંદર બે હાથ ને ત્રીજું માથું ખરેખર ધૂન ઊંચા સ્વરે કરીને બોલવાની ટેવ તો હવે આજે આ કથા સાંભળતા હશે લાવ એટલા અહીંયા આવશે ત્યારે ખબર પડશે નહીં તો ધૂન થતી હોય ને તો માઇક હોય એક બોલવા વાળાનું એક ઝીલવા વાળાનું આ બે કરવાનું છે ત્રીજા કોઈને કરવાનું બાકીના ને તો હું જયારે ટાઈમ મળે ત્યારે થોડી કરતાલ ખખડાઈ લેવાની ટાઈમ મળે તો બોલી લેવાનું કારણ કે ઓલા બેનો અવાજ કવર કરી લે આખો હોલ આખી વિડીયોગ્રાફી એ બે જ કવર કરી લે બોલવા વાળો ગૌરાવા વાળો અને ઝીલવા વાળો આ બે ઉપર જ ધૂનનો આધાર હોય આખો અને ઓલા જો પાવર ચડાવો પછી કેવું પડે ચાલો ઉભા થાવ નાચો ત્યાર પછી થોડો પાવર ચડે એની અંદર થોડું નાચે પણ આમ બેઠા બેઠા મહારાજની મૂર્તિને સંભારીને ભગવાનમાં મસ્ત બનીને સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામી ધૂન થતી હોય આકાશ ગાજતું હોય એ કેવું એ કેવું હોય માઈક એ ના હોય અને માઈક વિના જયારે સ્વામિનારાયણ સ્વામીન થાય અને બધા મોઢા એ ખુલ્લા મોઢે એક હરખી ધૂન ગવાતી હોય તાળી પડતી હોય ભગવાન નાચવા આવે ભગવાન એવી સભામાં નાચવા માટે એની વચ્ચે આવી જાય એની વચ્ચે આવી જાય આમે આંખે જોયેલો અહેવાલ કડવો છતાં પણ હિતનો તમને દીધો મહારાજ એ સભામાં બેઠા છે ત્યાં ધૂન થવા લાગી સ્વામિનારાયણ મહામંત્રથી આખું શબ્દ આખો આકાશ ભરાઈ ગયો सो शब्दाये नभमाई गगन सब ही रहे बराई सो शब्द देव ही जे हो सो शब्द के ही जे हो विमान बैठ के आए ते हो विमान बैठि के आये ते चंदन चन्दनपोष्प जरी बरखाये श्री हरे देखी अति हर करण को गांदर्व गान करण को गान्धर्व आये गान કે શ્રી જાય કે શ્રી હરિકુરી આખું આકાશ સ્વામિનારાયણ શબ્દ થી ભરાઈ ગયું ને તે દેવતાઓને એના લોક ની અંદર બધા વાતો કરવા લાગ્યા આ અવાજ હાનો છે આવડો બધો બોલો આપડી ધૂન તો ક્યાંય ના પૂગે આમ તો અમેરિકામાં હારું એ કદાચ ચિંતા હોય બધા થાય એમ હશે તો જ થાય થાય તમે ગમે એટલું જ નહીં અને મને વિશ્વાસ કે અમેરિકાના ભક્તો ધૂન કરે એનો અવાજ થાય જ નહીં આટલા વર્ષો નો અનુભવ કાચું પડે પંદર હત્તર વર્ષથી જોઉં છું આ એક વર્ષની વાત નથી આ સત્તર વર્ષના અનુભવનો અહેવાલ કહું છું કડવો છતાં કડવો છતાં હિતનો અને લોયાના તેરમાં છેલ્લો પેરેગ્રાફ વાંચી લેજો એટલે મહારાજનો મત મને તમને ખબર પડે કે મહારાજ કહેવા માંગે છે જ્યારે આકાશ આખું ભરાઈ ગયું દેવતાઓ બધા વિમાનમાં બેસીને આવ્યા ચંદન ને પુષ્પનો વરસાદ કરવા લાગ્યા શ્રીના દર્શન થવાથી એમનો હરખ વધ્યો મહારાજના દર્શન થયા ને એટલે દેવતાઓ બધા ઉમંગમાં આવી ગયા ગાંધરવો ગાન કરવા લાગ્યા એ ગાવા લાગ્યા હવે આ ગાંધરવોને વરી સ્વામીને ધૂન કોઈ દી કરવાનું ન હોય દેવતાઓના ગુણ ગાવાના સ્વર્ગમાં એ મહારાજની ધૂન કરવા લાગ્યા મહારાજનું ભજન કરવા લાગ્યા તેમણે સારું ગાન કરીને શ્રી હરીને રાજી કર્યા સરસ ગાયો અને મહારાજને રાજી કર્યા અપ્સરાઓ ઘણી કુશળતાથી નાચી અનેક પ્રકારના રસોને ને ભાવોને પ્રગટ કર્યા ઋષિ મંડળે સામવેદના મંત્રોનું ગાન કર્યું

એક સરખું એક ઊંચું ના ગાય એક આગળ ના ગાય એક પાછળ ના ગાય કીધું તાળી તો એક સરખી પાડે એક સરખી તાળી એક સરખી પાડે ગાવાનું એક સરખું હોય એ ધૂન કે કીર્તન ની બહુ મજા આવે અને તબલું ક્યાંક વાગે ગાવા વાળો ક્યાંક ગાય ઝીલવા વાળો ક્યાંક ઝીલે તાલી ક્યાંક પડે જય સ્વામિનારાયણ પતી ગયો આપણે અહીંયા આગળ આરતી સ્તુતિમાં થાય એક ભગત છે તે આરતી સ્તુતિ રામકૃષ્ણ ગોવિંદ આવે ને પછી નવીન નવીનજીમૂત આવે ને ત્યારે એક ભગત છે એને ખબર નહીં એ ક્યાંકથી શીખી લાયા છે એને કોકે શીખવાડ્યું જોશે ને તે શ્રી રાધિકા કૃષ્ણ નમન સ્વામિનારાયણ નમન નમામી ચલાવે સારું સર્વોપરી ઉપાસનાની વાત છે મેં સમજાવ્યું ખરું એક બે વખત મેં કીધું ભગત અને પાછા મોટેથી બોલે હવે એવડા મોટેથી બોલો બોલો માઇક ઉપર ગાવા વાળો છે ને એ ડિસ્ટર્બ જ થાય મને કે સ્વામી હું બહુ ડિસ્ટર્બ થઉં તમે સમજાવો મેં કીધું ભાઈ મેં તો ચાર વખત સમજાવીશ કે પાછળ કાંઈ સ્વામિનારાયણ બોલવાથી ભગવાન સ્વામિનારાયણની સર્વોપરી ઉપાસના નથી થઈ જતી ત્યાં તો નિધાય પાણી દ્વિતયન વેનુમ હવે ત્યાં પછી એ સ્વામિરાયણ ભગવાન જ છે ત્યાં ઊભા છે એમ માનો પણ ના એમ જ ગાય મોટેથી ગાય એટલે ડિસ્ટર્બ ના થતું હોય તોય આ બધા વિવેકો શાસ્ત્રો શીખવાડે છે કે આપણો અવાજ મોટો હોય ગાતા ના આવડતું હોય તો થોડું ધીરે ગાવું આપણી તાળી જોરદાર આપણને પાડતા આવડતી હોય પણ તાલમાં પાડતા ના આવડતી હોય તો તાલમાં આવડતી હોય એનો ગુણ લેવો એને જોવા એને જોઈને શીખવું એ બાલમંદિર પાસ થાય પછી તાળી તમે આંખ બંધ કરીને જેમ પાડો એમ ચાલે નહીં તો પહેલાં જોવું પડે ઓલા કેમ તાળી પાડે છે આ સરસ પાડે છે તાલ બધ જાય છે તો એની ભેગા પછી શીખવું પડે આ શાસ્ત્રોમાં એટલે બાકી આવું શા માટે લખવું પડે એક સરખું ગાતા એક સરખું તાન એક સરખું વગાડતા આવું કેમ લખવું પડ્યું કારણ એ કે એક સરખું વાતાવરણ બનતું એટલા માટે અને તો જ એક સરખું વાતાવરણ બને નહીં તો એક સરખું વાતાવરણ કોઈ દિવસ ના બને કડી એક સરખી ગવાતી હોય કડીઓ જે ગાવાની મોઢે કરવાની આપવામાં આવે છે એક સરખી ગવાતી હોય કેટલું સરસ લાગે અને દસ જણ કડી ગાઈ ને સ્વર જુદા જુદા બધું જુદું જુદું આ તો બધી સમૂહમાં પ્રેક્ટિસ કરવી પડે ત્યારે બધું શોભે એટલે બધું શીખવા જેવું તો ખરું જેટલું આપણું સામાન્ય છે એટલું આપણે રોજ બોલતા હોઈએ ને આરતી સ્તુતિ ચેષ્ટા આ બધું શીખવા જેવું છે વિવેક પણ શીખવા જેવો છે કેવી રીતે બોલવું કેમ કરવું એક કોઈ જે માઇક ઉપર બોલતો હોય તો એની ભેગા ભળી જવું પડે એવું બધું ધ્યાન રાખવું પડે આ તો બધી આરતી સ્તુતિ ભગવાનને ગમે આ ભગવાનને ગમે ને એવું લખ્યું છે આ બધું જયારે મહારાજે જોયું ને પેલા ઋષિ સામવેદનું ગાન કરતા બધું મહારાજ બહુ રાજી થયા सो सुनि के धर्म कुमारा मंद मंद हसत मुख प्यारा शब्द सुनत को देख न पावे शब्द सुनत को देख न पावे समाधिवान् सो नजर देखावे સમાદેવા નો નજર દેખાવે સો સોની કે ધર્મ કુમારા આ જ્યારે આવું ઋષિ મુનિઓનું એક સરખું સામવેદનું ગાન સાંભળ્યું અપ્સરાઓ નાચી સરસ નૃત્ય કર્યું ગાંધરોએ સરસ ગાયું ચંદન ને પુષ્પની વૃષ્ટિ કરી આ બધું મહારાજે જોયું ને ત્યારે મહારાજ મરક મરક હસવા લાગ્યા કારણ કે ઓલાનું જોયું એટલે ઓલાનું ઉપર રાજીપો બતાવ્યો કે તમે બધાય ઉપરના લોકમાંથી આવ્યા અને બહુ સારું કર્યું તમારા જીવ માટે બીજું શું કે સભામાં બધાયને શબ્દો સંભળાય સામવેદનું ગાન થતું હોય અને એ ત એ ઋષિમુનિઓ ગાતા હોય એટલું સુંદર વાતાવરણ આખું દિવ્ય બની ગયું અહીંયા આગળ રાજોપચારથી પૂજન થતું હોય અને સરસ આપણા શ્રીજી સ્વામી આમ સરસ લયની અંદર શ્લોકો બોલતા હોય એની અંદર એક બાજુ પર સરસ મ્યુઝિક વાગતું હોય રાજોપચાર થી મહારાજ નું પૂજન થતું હોય તો આમ દિવ્ય વાતાવરણ આખું બની જાય થોડી વાર બધા થઈ જાય કોઈ અહો ભાવમાં એમ સામવેદ નું ગાન થતું હતું આ બધું સાંભળ્યું પુષ્પ વૃષ્ટિ ચંદન ની વૃષ્ટિ આ બધી દિવ્યતાઓ ભાડી એટલે આખી સભાને અવાજ આવે છે પણ અહીં લખે છે કે કોઈને દેખાતું નથી કે અવાજ ક્યાંથી આવે છે એટલે મહારાજ બે વસ્તુ જોઈને મરક મરક હસવા લાગ્યા એક આ લોકોનું આશ્ચર્ય અને એક ઓલા ઉપરનો રાજીપો મહારાજે પોતાના મંદ હાસ્યમાં બાજુનું કામ કર્યું ઓલાને જોઈને હસે છે કે આને કેવું આશ્ચર્ય લાગે છે આપણે અહીં બેઠા છીએ અચાનક આપડી ઉપર ચંદનની ની વૃષ્ટિ પુષ્પની વૃષ્ટિ થઈ જાય આમ ઉપર જોઈએ ને ઉપર કઈ ના હોય તો આશ્ચર્ય તો લાગે ને તો મહારાજ હસે પછી કારણ કે આ સમાની જે વાતચ રજકારી છે તે દેઠી મે સાક્ષાત જ રજકારી છે ભગવાન સ્વામિનારાયણ જ્યાં બિરાજતા હોય ભગવાન સ્વામિનારાયણના મહામુક્તો જ્યાં બેઠેલા હોય ત્યાં આશ્ચર્યની કોઈ ખોટ ન હોય ત્યાં તો પડે પડે આશ્ચર્ય છે પડે પડે કરો પ્રતિ જીવન જાણું છું એ શું કહે છે પડે પડે આશ્ચર્ય છે પણ જો જોતા આવડે તો અને જોતા ના આવડે તો કઈ ના લાગે બાકી પડે પડે આશ્ચર્ય છે બીજા લોકોને દેખાતું પણ સમાધિ વાળાને તો નજરે સ્પષ્ટ દેખાતું આ કોને દેખાતું સમાધિ વાળાને મહારાજે વચનામૃત પ્રથમ નું પહેલું મહારાજ કે ભગવાન નો ભક્ત જયારે દેહને મૂકે છે ત્યારે કોઈ ગરુડ ઉપર જાય છે કોઈ વિમાનમાં બેસીને જાય છે કોઈ ઘોડા ઉપર જાય છે કોઈ હાથી ઉપર જાય છે એને યોગ સમાધિ વાળા છે તે પ્રત્યક્ષ દેખે છે આ દેખાય સમાધિ વાળા કારણ કે એને આકાશમાં શું દેખાય વાદળા હતા દેવતાઓના વિમાનો પણ આને લાગે વાદળા એટલે મહારાજ કે આ તો બધા દેવતાઓ અમારા દર્શને આવ્યા ત્યારે આને શું લાગે ટાટાપોર નું હાંક્યું કે વાદળા થયા ને એટલે ટાટાપોર નું જવા દીધું આમ જ લાગે પણ એવું નથી મહારાજ માં બિરાજમાન હતા અને મહારાજે પાગ પહેરેલી હતી પાગની અંદર સરસ મજાના બધા ફૂલ હતા તોરા લટકતા હતા અને મહારાજ કઈક વાતો કરતા હતા મહારાજ આમાં થોડું માથું હલાવે એટલે ઓલા તોરા હલે બધા મહારાજ ની મૂર્તિ માં ખેંચાયેલા અને એ સમયે ભમરાનું ટોળું આવ્યું કીર્તનમાં આવે છે ને સુંદર ગાર કરી જાદુવર કે રૂરૂપ જોઈ ને મોનિવર નામન લોબેરે સુંદર વરા શનગાર છોગલિયા છો ગલિયા ફૂલડા કેરા છાયા મોડી ને માથે રે ફોરે બામારા મતવાલા થઈ ફોરે બામારા મતવાલા થઈ ડોલે સાથે સાથે રે સુંદર વરાસનગાર કરી ને સિંહાસન પર સોબે રે છોગલિયા ફૂલડા છાયા ફૂલડાના છોગા અને એની અંદર પેલા ભમરા છે ને એ મહારાજના ફૂલની અંદર જાય પાછા બહાર નીકળે ફૂલની અંદર જાય પાછા બહાર નીકળે બાજુની અંદર વીરો ભગત ઊભેલા એ વીરા ભગત વારે વારે ઓલા ભમરાને થપાટ મારે આ ભમરાનું ટોળું જાજુ એટલે આને થપાટ મારતા બીક લાગે ક્યાંક જો ભમરાનો ડંખ લાગી જાય તો ભારે પડે એટલે આમાં કરે પણ ઓલા ભમરા છે ને ઘડીક આ ફૂલ ઉપર બે ઘડી કામ બે ઘડી કામ બે આમાં આખું આમ આખી મહારાજની ની પાગ ઉપર બસ ભમરાટ થઈ ગયેલા ઓલો વીરો ભગત આમ આમ કર્યા જ કરે પણ ભમરાટ ને મહારાજ કે રહેવા દે એ તારથી હટે એવા નથી થોડીવાર થઈ પછી બધું એ ભમરાનું ટોળું હતું ને એ ઘારે આમ ઉપર ગયું ઉપર જઈને જાને ધુમાડો થઈ ગયો અદ્રશ્ય થઈ ગયું થોડેક જઈને બરો વીરો ભગત કે મહારાજ આ ભમરા ક્યાં ગયા મહારાજ કે ભમરા નોતા ફોરે બમરા મતવાલા થઈ ડોલે સાથે સાથે રે મહારાજ નું આમ માથું હોલે ને તો આમ હલે ને તો ભમરો એની ભેગા હલે મહારાજ આમ હલાવે તો ઓલો તોરો ને બધું હલે ને તો એમ આમ હલે મહારાજ આમ કરે ને તો એમ હલે મહારાજ ની એક્શન આ રે એની એક્શનો હાલે મહારાજ કે આને છે ને ગોપાલ સ્વામી ખબર છે આ કોણ હતા સ્વરૂપાનંદ સ્વામી ખબર છે આ કોણ હતા મુક્તાનંદ સ્વામી ને ખબર છે આ કોણ હતા પૂછો એમને સભાએ શું જોયું ભમરા પણ મુક્તાનંદ સ્વામી ગોપાલ સ્વામી કે આ તો દેવતાઓ હતા અને ત્યાર મહારાજ કે આ દેવતાઓ હતા અમારા દર્શન કરવા માટે નિત્ય આવે છે અલગ અલગ સ્વરૂપો આવે છે આજે ભમરા રૂપે આવ્યા અને અમારા મસ્તક ઉપર ધરાવેલા તોરા એની સુગંધી પ્રસાદીની લઈને એના આત્માને એને પાવન કર્યો પણ આ સમાધિવાળાને દેખાય સામાન્યને શું દેખાય ભમરો ભમરો પહોંચી ગયો છે અરે ભલા ભમરો મહારાજ પાસે કયો ભમરો પહોંચે વિચારો તો કરા કયો ભમરો પહોંચે આ મંદિરની અંદર કીડી હોય અને બહાર કીડી હોય આસમાન જમીનનો ફેર છે આસમાન જમીનનો ફેર છે કોઈને મંદિરની અંદર કામ મળ્યું આલો અત્યારે નીચે બેઝમેન્ટનું કામ કરે છે મહિમાની દ્રષ્ટિ કેવી હોય સત્સંગની મંદિરનું બેઝમેન્ટનું કામ કરે છે તો એ મંદિરના બેઝમેન્ટનું કામ કરે જ પણ કામ કરવાળી કંપનીઓ તો ઘણી હશે પણ જે ફ્લોર ઉપર રોજ ભગવાન ને ભગવાનના સંતો ભક્તો ચાલતા હોય જે ફ્લોરની ઉપર રોજ અનંતના કલ્યાણ કરે એવી વાતો થતી હોય એનો કોઈ તો એને કામ કરશે તો એની કિંમત જે અહીં એ કામ કરવા આવ્યું એની કિંમત અને બારની કિંમત કેવી રીતે એક થાય એને બીજા દસ કામ કર્યા હશે પણ આ કામ કરતો હશે એનું ફળ એને જુદું મળશે જે મોજીસને મળ્યું આપણી નજરની સામે મળ્યું મેક્સિકન વ્યક્તિની એકાદશીના દિવસે મૃત્યુ આવે કેવી રીતે શક્ય બને પણ બન્યું કારણ કે પર રાજીપો એવો હતો સંતો ભક્તોનો એમ ભગવાનના કોઈ પણ રીતે કોઈ જીવાતમાં આવે છે એ સામાન્ય નથી સામાન્ય નથી એ સામાન્ય ન હોય મહાન છે એટલે જ એ આવે છે ભગવાનને જેને છેલ્લો જન્મ કરવો છે જેને મહારાજને આત્યંતિક મહારાજને જેનું આત્યંતિક કલ્યાણ કરવું છે એને લેવો જ છે યોગમાં એટલે કોઈ પણ રીતે લઈ લેશે ભલે ભાઈ પાંચ જન્મે યોગમાં રહેતો રહેતો પાકો થાય પણ લઈ લે મહારાજા દેવતાઓ આવ્યા એને અહીં લખે છે સમાધિ વાળા હતા એને નજરે સ્પષ્ટ આવું દેખાતું બીજાને આ બધું નજરમાં ના આવે ઘટપુર ની અંદર સ્વરૂપાનંદ સ્વામી સૂતા હતા મુક્તાનંદ સ્વ સ્વરૂપાનંદ સ્વામી મહારાજ છે ને ગુપ્તવાસ રાખ્યો સંતોને કીધું કઈથી જતા રહો બીજે રહેવા રહેવા તે ત્યાં ગયા પછી સંતો શું કરે જોડી નીકળે દર્શન કરવા નારાયણ હરે સચિદાનંદ પ્રભો દાદાના દરબાર ગઢમાં જ ઉભા રહે એટલે એ બાને મહારાજ ક્યાંક ફરતા દર્શન થઈ જાય બીજું કોઈ કારણ નહીં જીવા ખાચર કે આપણે ઘેર બધો બહુ છે તમે શું કરો જોડી માગવા જાવ છો સ્વરૂપાનંદ સ્વામી કે ભાઈ અનાજની જોડીની જરૂર નથી અન્ન વિના અમારે ચાલે પાણી વિના અમારે ચાલે વાયુ વિના અમારે ચાલે આ શરીર વિના પણ અમારે ચાલે પણ મૂર્તિ વિના અમારે ન ચાલે મહારાજના દર્શન વિના ના ચાલે અમારે એ જોઈએ પાસે રાખો તો પાડ ગનો માનો નજર કરતા રહેજ્યો રે

જે બાજુ લુહાર જ્ઞાતિના લોકો રહેતા હતા એ બાજુ ગયા આવું સ્વામીએ જોયું અને સ્વામીનું સ્વપ્ન પૂરું થયું મહારાજ તરત સ્વરૂપાનંદ સ્વામી અંદર કોણ ધામ માં ગયો બોલો કે લુહાર જ્ઞાતિ ની અંદર સ્વામી એક છોકરો હતો એક લુહારનો એ ધામ માં ગયો એ મરી ગયો એવું બોલ્યા જીવાખાચન મરી ગયો સ્વરૂપાનંદ સ્વામી તો એના બહુ બળા ભાગ કે જીવા ખાચર કે હું બળા ભાગ એની પાછળ હાથ જણા જીવતા હતા એની ઉપર હાથ જણા જીવતા હતા હવે એ મરી ગયો હાથ જના નું હું અરે સ્વરૂપાનંદ કે બહુ મોટા બડા ભાગ્ય કે એને તો મહારાજ લેવા આવ્યા હવે એ સત્સંગી નહોતો કંઠી બાંધેલી નહોતી પણ ઘટપુર ની સીમમાં હતો શ્રીજી મહારાજ અને સંતોના કોઈને કોઈ રીતે એને વેવ જડેલા હતા અડી જ જાય ને એટલી સીમમાં તો ઘટપુરમાં અને મહારાજ પ્રગટ બિરાજતા હોય એટલે જીવા ખાચર ના લાગ્યું કે આવું તો કઈ હોય મુક્તાનંદ સ્વામી સ્વામી ચરિત્ર કર્યું મુક્તાનંદ સ્વામી સ્વામી કે ખબર નહીં એવું કેવી રીતે સત્ય છે મહારાજે બીજે દિવસે જીવા ખાચર ને મુક્તાનંદ સ્વામી બેન સ્વપ્નમાં બતાવ્યું મહારાજ એને લેવા આવ્યા છે મહારાજ લઈ ગયા એવાને એવા જ દર્શન કર્યા હવારમાં ઉઠીને સ્વરૂપાનંદ આનંદ કે તમે કીધી એ વાત સાચી જોગી સ્વામી રાજકોટ ગુરુકુલ ધામમાં જવાના હતા ગુરુજી પોતે ઇતિહાસ કે છે ગુરુજીને ચાર દિવસ પહેલા કીધું પછી પંદર દિવસ પહેલા કીધું કે મારા દર્શન કરી જા હવારમાં ચાર વાગે હું તા આવું કહી ગયા ગુરુજી તાત્કાલિક દર્શન કરવા ગયા ફરી પાછું પાછું ગુરુજી ના ગુરુજીને એ વખતે ટાઈમ ના મળ્યો આમાં તો ગુરુજી કે જવું છું જવું છું ચાર દિવસ બાકી રહ્યા ત્યારે ચાર દિવસ પહેલા ફરી પાછા આવ્યા અને ગુરુજીને આમ જે એમની ભાષામાં એમ કીધું ગાંડિયા દર્શન કરી જાન કે લો ક્યાં રાજકોટ ગુરુકુલ હવે ગુરુજી તો કઈ જોગી સ્વામી ભેગા એટલું રહેલાય નથી કે સાધુ થયા હોય ત્યારથી કે એમની ભેગા રહ્યા હોય દસ દિવસ એવી નથી ઘટના પણ મોટા પુરુષો એને મોટા પુરુષોને અનુભવ કેવો છે આવો અનુભવ હોય મોટાને મોટાનો અનુભવ આવો હોય પણ આ બધું જ દિવ્યતા જેને આનો અનુભવ હોય અથવા જેને આમાં વિશ્વાસ હોય એને જ અનુભવ થાય જેને અનુભવ એને જ પડે બીજાને હાઈ કેમ પડે એટલે તો સ્વામીએ કીધું બધી વાતની પથ નથી પડતી ઉલક થઈ જાય છે આ જીવને જન્મો જન્મનો ઢાળો જ સામાન્ય વાતો સાંભળવાનો અને સામાન્ય વાતો કરવાનો તે ઊંચી વાતોની પથ જ આને કેમ પડે આ તો સારું ભલો થઈને સાંભળે ને બોલે છે તો કોકથી ઉતરશે પધ પડે એવું નથી બધું બધું આપણને પચી જાય એવું નથી અને પચી જાય તો તો વહેલું પાર આવી જાય એટલે મહારાજને આવી રીતની જે જે લીલાઓ થતી એને જે સમાધિવાળા વાળા હતા એ જોતા પંચાળામાં ગગાબાઈના ઘરના મોટીબા હતા પંચાળામાં ગગાબાઈ અને એના ઘરવાળા હતા મોટીબા તે પંચાળામાં મહારાજે જયારે હુતાશની હોળીનો ઉત્સવ કર્યો ને ત્યારે જ્યાં સ્ટેજ બનાવેલું એ સ્ટેજ ની જગ્યા જે હતી ત્યાં તો પછી ઉત્સવ તો પતી ગયો ઘણા વર્ષો થઈ ગયા પણ એ જગ્યા ઉપર ચમારો ઉતરેલા મૃત્યુ ત્યાં આવેલું મહારાજે આ મોટી બાને દર્શન કરાવ્યા અને મોટી બાને દર્શન દઈને મહારાજે કીધું અમે ઓલા ચમારને લેવા જઈએ છે ચામઠા ઉતરેલા છે ને એને એક જણ હું લેવા જઉં છું એ બીમાર છે એટલે ત્યારે બા કે મહારાજ એ તો કઈ તમારો સત્સંગી નથી ભગતી નથી એને કેમ લેવા જાઓ છો મહારાજ કે અમે જે જગ્યાએ રંગોત્સવ થયો હોળી ઉત્સવ કર્યો ત્યારે જે જગ્યાએ અમારું સ્ટેજ હતું ને એ જગ્યાએ એનો દેહ છૂટે છે એટલે અમારે એને લઈ જવું પડે આ પંચાળાની સીમની અંદર જમદૂત ના હોય અહીં તો અમે જ હોઈએ લો મહારાજ લઈ ગયા એ મોટી મોટીબાએ જોયું અને મોટી બાયે બીજે દિવસ સવારમાં બધા વાત કરી મહારાજે આવા દર્શન દીધા આ સમાધિવાળાને ખબર પડે એવો ભગવાનનો પ્રેમી ભક્ત હોય એને ખબર પડે આપે છે દર્શન કરે છે દર્શન આપે છે અને મહારાજ એવા પરચા કરે છે આપણા મામા જયારે ધામમાં ગયા તે દિવસે જે બેનને લેવા આવવાના હતા મહારાજ જેને ઘેર અમે ગયા હતા જેને લેવા આવવાના હતા એને ના લીધા મામાને લઈ ગયા તો એ દિવસે અઢી વાગે મામાને લઈ ગયા સાડા વાગે ઓલા બેન માનસી પૂજા કરતા હતા ત્યાં એને કીધું કે તને આજે લેવા આવવાનો હતો પણ તને નથી લઈ જતો મામા ને લઈ જવું છું બેનને કંઈ ખબર ના પડી પણ એ બહુ બોલી નહોતા શકતા સ્પષ્ટ તેમ મા કર્યા કરે એટલું જ બોલતા હતા અને એ સમાચાર આવ્યા બેનો ઉપર સમાચાર જે ઓળખે ને પેલા એમના ધનીએ ફોન કર્યો ભાઈ આ મામા મામા કોઈ છે તમારા અંદર હવે એના ધણી ની ખબર નહીં કે આ મામા જે મારે ઘેર આવ્યા હતા એ જ છે અને ખબર પડી કે ઓહ મામા તો આ જ એને એવું કે આ મામા એટલે એની મમ્મી યાદ કરતી હશે એના મધર ત્યાં નજીક પેલા બોલ્યા જ કરે એકની એક જ રચના મામા એનાથી બીજું કઈ બોલાય નહીં અને રડ્યા કરે કે મહારાજ ને એને એમ થયું કે મહારાજ મને લેવાનું છે એમને કેમ લઈ ગયા એમ એમ એને ભાવનામાં રડ્યા કરે અને પછી જયારે એનાથી બોલાવ્યું તો કે આવું છે અને ત્યારે આ બાજુ અહીં ખબર પડી કે મામાને તો લઈ ગયા છે મહારાજા છે આ મામા ધામમાં ગયા તે દિવસનો તે દિવસનો પ્રગટ પરચો ક્યાં લેવા જવું બધું પ્રગટ ને પ્રત્યક્ષ છે જોતા આવડે તો મહારાજ પ્રગટ પ્રત્યક્ષ છે ભગવાનના સત્પુરુષો મહારાજ પ્રત્યક્ષ હતા છેન રહેવાના પ્રગટ હતા છે ને રહેવાના ભગવાનના સત્પુરુષો પ્રત્યક્ષ હતા છેન રહેવાના પ્રગટ હતા છે અને રહેવાના આપણો વિશ્વાસ પ્રગટ અને પ્રત્યક્ષ જોઈએ તો એ તો પ્રગટના પ્રગટ જ છે ઇલેક્ટ્રિસિટી કામ કરે જ પણ સ્વિચ પાડવાની શક્તિ તો થોડી આપણે રાખવી પડે ઓન ઓન તો કરવાની તાકાત જોઈએ ને ઓન તો કરવું પડે ને ઇલેક્ટ્રિસિટી છે જ ઘર સુધી ઓન કરો એટલે પ્રકાશ એમ મહારાજ મહારાજના સત્પુરુષો સત્સંગના આશ્ચર્યો અલૌકિકતા સત્સંગમાંથી જતી નથી રહી સત્સંગમાં જ છે આપણે એની મધ્યે જ છીએ મહારાજ કે અમે પણ ત્યાં બેઠા થકા બોલીએ છીએ પણ ત્યાં જ બેઠા છો આ શબ્દ જે અલૌકિકતા ન હોય તો એ શબ્દ આપણને ના મળે એ શું એ વખતે મહારાજે કીધું અમે ત્યાં બેઠા છે તમે ત્યાં બેઠા છો એ શબ્દ એ વખત ના હતા આજ પૂરા થઈ ગયા ના વચનામૃત શાશ્વત ગ્રંથ છે વચનામૃત એનો એક એક શબ્દ શાશ્વત છે અને પ્રેઝન્ટેન્સ વર્તમાન કાળનો શબ્દ છે વચનામૃત એ ભૂતકાળનો શબ્દ નથી જ્યારે જ્યારે કોઈ પણ વચનામૃત આવશે આજથી બસો વર્ષ પછી આવશે ત્યારે વચનામૃત એના માટે પ્રત્યક્ષ છીએ તો આપણા માટે વચનામૃત આજે વર્તમાન કાળનું ભૂતકાળનો ગ્રંથ જ નથી વચનામૃત ભૂતકાળનો ગ્રંથ નથી વચનામૃત વર્તમાનનો ગ્રંથ છે વર્તમાન કાળે સતત જેની અનુભૂતિ થાય એવો ગ્રંથ છે મહારાજના લીલા ચરિત્રો ભૂતકાળના નથી વર્તમાનના છે આજ આપણે એક એક વાતને અનુભવીએ તો આજ એક એક વસ્તુ છે જ કશું જ ગયું નથી કશું જ નથી જતું રહ્યું જતી રહી છે આપણી ભાવનાઓ સત્સંગની અંદરથી આપણી જે દિવ્ય દ્રષ્ટિ એ જતી રહી છે સત્સંગમાં આપણી જે અલૌકિક દ્રષ્ટિ ને મતી એ જતી રહી છે આપણું ગયું છે એટલે આપણને લાગે છે સત્સંગમાંથી જતું રહ્યો આપણું આપણે પાછું મેળવી લઈશું અથવા આપણું ઓછું છે જેની પાસે વધારે છે એની પાસેથી મેળવી લઈશું

એ સમુદ્રની અંદર ખામી છે ખામી આપણી અંદર છે આપણો ભાગ જે વધારાનો હોય નાખીએ એટલે ચમકી જઈશું ગુરુજી જેવાના હાથમાં છે પાડે જો પાડવા દઈશું વિશ્વાસપૂર્વક થઈ જઈશું મહારાજને ગમે એવા મોતીના હાર અને જો પહેલ ના પાડવા દીધા સદગુરુને તો પથ્થરના પથ્થર પણ રહેવાય માટે મહારાજનો આ સત્સંગ અલૌકિક છે આવા અનેક આશ્ચર્યો દેખાતા એ બધાઈને જેવું ત્યાં દેખાતું એવી પાછા આવીને વાતો કરતા આવી સરસ દિવ્યતાની વાતો હજુ સ્વામી કહેશે એ વાતોને આપણે આવતીકાલ સાંભળશું શ્રી ગણશ્યામ મહારાજની જે શ્રી